नमस्कार साथी मित्रों मित्रों सातत्य अने विकलन में लास्ट में तमे क्वेश्चन नंबर 5 सरस मजानी रीते परिपूर्ण करो ए एक ने समझी लीधो एटले मेक्सिमम तमने बाळको आवडी ज गयेलू छे। तो फटाफट तमारा प्रकरण ने आगळ वधारीए अने स्टार्ट करिए नेक्स्ट क्वेश्चन नंबर 6 स्वाध्याय 5.1 नो क्वेश्चन नंबर 6 आवी रीते छे के fx बराबर 2x + 3 આવી રીતે ક્વેશ્ચન છે 6, 7, 8 અને 9 બધાને સાથે જ લેશું અત્યારે જ તો ધ્યાનમાં રાખીએ ક્વેશ્ચન નંબર 6 ઓકે ક્વેશ્ચન નંબર 6માં fx તમે જોઈ શકો છો એ કઈક આવી રીતે છે કે fx બરાબર 2x + 3 ક્યારે જ્યારે x ની કિંમત 2 કે 2 થી નાની હોય ત્યારે અને 2x - 3 એ ક્યારે જ્યારે x ની કિંમત 2 કે 2 થી મોટી હોય ત્યારે સોરી ફક્ત 2 થી મોટી હોય ત્યારે આવી રીતે છે। ચાલો આ ક્વેશ્ચન નંબર 6 મિત્રો તમને ખબર જ છે આ બધી કે તમારો 2 થી નાનો ભાગ સતત થાય એ ગઈકાલે પ્રશ્ન નંબર 5 માં સોલ્વ કરી લીધેલું છે। 2 થી મોટા માટે સતત થાય અસમતા હોય ત્યાં પોસિબિલિટી છે કે એ અસતત થાય આ વસ્તુ તમને બધાને પરફેક્ટલી અને ખબર છે। તો મિત્રો આગળ વધારીએ એમને અને સ્ટાર્ટ કરીએ fx बराबर આવી રીતે છે તો તમારે ક્યાં ચેક કરવાનું તો ભગવાન તમારે x बराबर 2 આગળ ચેક કરવાનું થઈ રહ્યું છે। x बराबर 2 માટે fx बराबर તમારો ભાગ પડે x less than 2 x equals to 2 અને x more than 2। ચાલો ફક્ત 2 માટે જ લાગુ કેમ પડ્યું બાકીના માટે કેમ નહીં તો બાકીના માટે આ સતત જ હોય અસમતા એ જ પોસિબિલિટી છે કે અસતત થાય। 2 થી નાના માટે એક જ વિધેય લાગુ પડે એ છે 2x + 3 તો ઈ તો રેખા છે અસતત નહીં પણ સતત જ હોય પછીનો પ્રશ્ન રેખા છે તો એ પણ સતત જ હોય તો અહીંયા સુધી તો બધાને પરફેક્ટ છે જ। તો આગળ વધારીએ મિત્રો ઓકે હવે આમના માટે તમારે તમારા વિધેય less than 2 માટે શું આવે તો કે 2 થી નાનું 2 થી નાનું એટલે 1.99 1.99 માટે આવે 2x + 3 2 બરાબર 2 માટે પણ 2x + 3 અને 2 થી મોટા માટે આવે 2x - 3। ચલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો હવે ક્વેશ્ચન માટે તમારે ગણવાનું છે ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a એની કિંમત શું મૂકવાની વિરાક 2 અને 2 માઇનસ એટલે ડાબી બાજુનું લક્ષ એટલે 2 થી નાનું 2 થી નાનું 2x + 3 થાય મૂકી દો x ની કિંમત 2 તો તમને આન્સર મળે 2 ગુણ્યા 2 + 3 એટલે કે 4 + 3 એટલે કે 7 તો મળે અહીંયા સુધી પરફેક્ટ। ચાલો હવે હવે જમણી બાજુનું લક્ષ તો આમનો આન્સર તમને મળે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 થી મોટું એટલે 2 + અને fx fx એટલે 2 થી મોટા માટે અહીંયા છે જ 2x - 3 મૂકો જે કિંમત તો કે 2 કૌંસમાં 2 - 3 તો આનો તો આન્સર 4 માંથી 3 એટલે કે 1 આવે લે અસમાન આવ્યો તો કહી શકાય। હવે વિધેયનું મૂલ્ય લખો નહીં તો ચાલે પણ આપણે તો લખી જ નાખીએ હુકમ માર કપાવવા દેવો જોઈએ કોના આગળ તો કે 2 આગળ વિધેયનું મૂલ્ય 2 આગળ 2 કૌંસમાં 2 + 3 આવે 2 દુને 4 + 3 એટલે એ પણ 7 મળે પણ અહીંયા તમે જોઈ શકો છો ત્રણેયમાં મૂલ્ય અસમાન મળે છે એટલે કે અહીં ડાબી બાજુનું લક્ષ એ જમણી બાજુના લક્ષ જેટલું નથી તેથી x બરાબર 2 આગળ આપેલું વિધેય અસતત છે તેથી x બરાબર 2 બિંદુએ વિધેય અસતત છે આવી રીતે છે ડન ઓકે તો આ થયો તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6 પરિપૂર્ણ। નેક્સ્ટ આગળ વધારીએ ક્વેશ્ચન નંબર 7માં કંઈક આવી રીતે છે ઓકે એમને લખીએ ક્વેશ્ચન નંબર 7માં ને મિત્રો ક્વેશ્ચન નંબર 7માં ઓકે 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 7માં ક્યાં મળશે તો કે 7માં તમને ક્વેશ્ચન નંબર 7માં તમને 6, 7, 8, 9 માં મળશે 7માં અહીંયા છે। ચાલો મિત્રો આ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 7માં છે ઓકે એમને આગળ વધારીએ તો fx બરાબર છે 2x + 3
જુઓ એ રમાડવા માગે છે પણ આપણે રમશું નહીં. માઇનસ ટુ એક્સ અને છ એક્સ પ્લસ બે આવી તમારી રકમ છે. અહીંયા તમારો પ્રશ્ન છે એક્સ જ્યારે માઇનસ ત્રણથી નાનું હોય ત્યારે, અહીંયા પ્રશ્ન છે જ્યારે માઇનસ ત્રણથી પ્લસ ત્રણ હોય ત્યારે, અને અહીંયા પ્રશ્ન છે જ્યારે એક્સ ત્રણથી મોટો હોય ત્યારે. બરાબર છે, આગળ વધારીએ એમને. ઓકે, હવે મિત્રો માનાંક એક્સની કિંમત તમને ખબર છે કે જીરોથી નાના માટે માઇનસ એક્સ, જીરો કે જીરોથી મોટા માટે પ્લસ એક્સ, એવું આપણે સ્ટાર્ટિંગમાં જ વાત થઈ ગયેલી છે. બરાબર છે, ક્યારે? માનાંક એક્સની કિંમત જીરોથી નાના માટે માઇનસ એક્સ અને જીરોથી મોટા માટે પ્લસ એક્સ થાય. તો વિધેયને આપણે વ્યવસ્થિત લખાવો તો મને. તો અહીંયા તમારું વિધેય માનાંક એક્સનો કયો ભાગ લાગુ પડે નહીં જોજો. માઇનસ ત્રણથી નાની કિંમત છે, માઇનસ ત્રણથી નાની કિંમત કઈ કઈ હોય? તો કે માઇનસ ત્રણથી નાની કિંમત માઇનસ ચાર હોય, માઇનસ પાંચ હોય, માઇનસ છ હોય, માઇનસ સાત હોય, આવી તમને બધી કિંમતો માઇનસ ત્રણથી નાની મળે. હવે એમના માટે તો માનાંકની કિંમત માઇનસ એક્સ થાય, કારણ કે એ બધા જીરોથી તો નાના બોલી લો. માઇનસ એક્સ પ્લસ થ્રી તમારું પહેલું વિધેય થાય. ક્યારે? જ્યારે એક્સની કિંમત માઇનસ ત્રણથી નાની હોય ત્યારે. હવે જ્યારે એક્સની કિંમત માઇનસ ત્રણથી પ્લસ ત્રણની વચ્ચે હોય, જ્યારે માઇનસ ત્રણથી પ્લસ ત્રણની વચ્ચે હોય ત્યારે, તો તમને કીધું જ છે માઇનસ ટુ એક્સ છે, લખી નાખ્યું. અને જ્યારે ત્રણથી મોટી હોય, જો માનાંક આવે તો હજી વિચારવાનું થાય, પણ એમાં તો કાંઈ છે નહીં, એટલે એ છે છ એક્સ પ્લસ બે. હવે આ પ્રશ્નને મારે કઈ રીતે આગળ વધારવો? હવે અહીંયા વિધેય તમે પરફેક્ટ કર્યું. આપણો પ્રશ્ન અસમતા આગળ જ ગણવાનો હોય, બાકી બધીએ સતત જ હોય. એટલે કે તમારું વિધેય માઇનસ ત્રણથી નાના માટે તો એ સતત જ હશે, તેમજ માઇનસ ત્રણથી ત્રણની વચ્ચે સતત હશે, તેમજ ત્રણથી મોટા માટે સતત હશે. તમારે ચેક કરવાનું થાય માઇનસ ત્રણ આગળ અને ત્રણ આગળ, બંને અસમતા આગળ, બે અસમતા છે. જુઓ, એક જગ્યાએ માઇનસ ત્રણ છે, એક જગ્યાએ પ્લસ ત્રણ છે. તો આ પ્રશ્નને તમારે બે પ્રકારે ગણવો પડે. પહેલી મેથડથી ગણવો પડે, એક્સ બરાબર માઇનસ ત્રણ માટે. આમાં ભૂલ ના કરતા, ભૂલ ના કરતા, ભૂલ ના કરતા, ભૂલ ના કરતા, એક્સ લેસ દેન માઇનસ ત્રણ, એક્સ બરાબર માઇનસ ત્રણ અને એક્સ મોર દેન માઇનસ ત્રણ, આવા પ્રકારના પ્રશ્નોને આગળ વધારીએ. ચાલો, લેસ દેન માઇનસ ત્રણ એટલે શું થાય? માઇનસ ત્રણથી નાનું, માઇનસ ત્રણ પોઈન્ટ એક. માઇનસ ત્રણ પોઈન્ટ એક છે એ ઉપરનામાં આવે કે નીચેનામાં આવે? સાહેબ, માઇનસ ત્રણ પોઈન્ટ એક માઇનસ ત્રણથી નાનું છે, એટલે પહેલો આન્સર આવે માઇનસ એક્સ પ્લસ થ્રી. હવે બરાબર માઇનસ ત્રણ માટે તો અહીંયા ઓલરેડી કીધું છે માઇનસ એક્સ પ્લસ થ્રી. માઇનસ ત્રણથી મોટું, માઇનસ ત્રણથી મોટું, માઇનસ ત્રણ પોઈન્ટ એક ન થાય, માઇનસ બે પોઈન્ટ નવાણું થાય. માઇનસ બે પોઈન્ટ નવાણું છે એ માઇનસ ત્રણ અને પ્લસ ત્રણની વચ્ચે આવે, તમને બધાને ખબર છે. એટલે અહીંયા માઇનસ ટુ એક્સ તમારો આન્સર આવે. આ તમારે એક્સ બરાબર ત્રણ માટે આ દાખલો ગણવાનો થાય આખો અહીંયાથી, અને બીજો દાખલો ગણવાનો થાય એક્સ બરાબર પ્લસ ત્રણ માટે. તો એમને ભાગ અત્યારે જ લખી નાખીએ, પછી બંને દાખલાઓને ગણી નાખશું. અહીંયા ત્રણ ભાગ પડે, કયા ત્રણ ભાગ? એક્સ ત્રણથી નાનો હોય ત્યારે, એક્સ ત્રણ જેટલો હોય ત્યારે, અને એક્સ ત્રણથી મોટો હોય ત્યારે. ત્રણથી નાનો હોય એનો મિનિંગ શું થાય? ત્રણથી નાનો હોય એનો મિનિંગ બે પોઈન્ટ નવાણું થાય. બે પોઈન્ટ નવાણું કેમાં આવે? સાહેબ, બી માઇનસ ત્રણથી ત્રણની વચ્ચે જ આવે હો ભાઈ. તો એનો આન્સર માઇનસ ટુ એક્સ થાય. પ્લસ ત્રણ આગળ શું આવે? તો પ્લસ ત્રણ આગળ તો અહીંયા ઇક્વલ ટુ છે જ, એમનો આન્સર છ એક્સ પ્લસ બે થાય. અને પ્લસ ત્રણથી મોટો એટલે કે ત્રણ પોઈન્ટ એક ક્યાં આવે? ત્રણ પોઈન્ટ એક છે એ છેલ્લામાં જ આવે, ત્રણથી મોટામાં જ આવે. તો એમનો આન્સર પણ તમને મળે છ એક્સ પ્લસ બે, આવી રીતે મળે. પહેલાં આપણે આ પ્રશ્નને ગણી નાખીએ મિત્રો. શું છે? તો કે અહીં તમારી ડાબી બાજુનું લક્ષ લિમિટ એક્સ ટેન્સ ટુ કોની આગળ ગણવા માગો છો? અસમતાને આ પ્રશ્નમાં જોઈ લેવી, માઇનસ ત્રણ છે તો માઇનસ ત્રણ આગળ ગણો છો. એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણ થી નાનો એટલે નાનું એવું માઇનસ, અને એફ એક્સ એટલે કે માઇનસ એક્સ પ્લસ થ્રી. તો એમનો આન્સર મળે માઇનસ એક્સની કિંમત માઇનસ ત્રણ પ્લસ ત્રણ એટલે કે છ. આ તમારો આન્સર થાય જમણી બાજુનું લક્ષ. તો આમના માટે તમારે લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ત્રણથી મોટી કિંમત લેવાની માઇનસ બે પોઈન્ટ નવ્વાણું એટલે પ્લસ એના માટે. અને વિધેય તમારું માઇનસ ત્રણથી મોટા માટે અહીંયા તમે પહેલેથી જ રેડી કરેલું છે, જે છે માઇનસ ટુ એક્સ. અહીંયા લખી નાખું માઇનસ ટુ અને એક્સ. હવે માઇનસ ટુ એમનું એમ એક્સનું મૂલ્ય છે માઇનસ ત્રણ મૂકો, તો માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ફરીથી તમને પ્લસ છ જ મળે. પ્લસ છ મળે, પ્લસ છ, માઇનસ છ ન મળે.
અને ત્રીજું વિધેયનું મૂલ્ય. વિધેયનું એક્સ બરાબર માઇનસ ત્રણ આગળનું મૂલ્ય. તો એને કહેવાય એફ કાઉસમાં માઇનસ ત્રણ. એક્સ બરાબર માઇનસ ત્રણ માટે પ્રશ્ન વાંચો તો એક્સ બરાબર માઇનસ ત્રણ માટે અહીંયા રહ્યું માઇનસ એક્સની કિંમત માઇનસ ત્રણ પ્લસ ત્રણ, તો આ તો ત્રણ પ્લસ ત્રણ આવ્યું એટલે આનો આન્સર પણ તમને છ મળે. તો કહી શકાય કે વિધેય કોના આગળ સતત છે, તો કે માઇનસ ત્રણ આગળ વિધેય સતત છે. એટલે આ પ્રશ્નનો આન્સર આવે કે વિધેય એફ એક્સ એટલે કે જે તમારો અસમતાવાળું છે એ એક્સ બરાબર માઇનસ ત્રણ માટે સતત છે. લ્યો આ તમારા પ્રશ્નનો આન્સર થઈ ગયો મિત્રો. આગળ વધીએ એક્સ બરાબર પ્લસ ત્રણ માટે દાખલાને ગણીએ. તો એક્સ બરાબર પ્લસ ત્રણ માટે આવી રીતે છે તમારો ક્વેશ્ચન. તો એમાં લખીએ કે વિધેયનું ડાબી બાજુનું લક્ષ, તો એમના માટે તમારે અસમતા લખવાની થાય એટલે એ તમારી આવે લિમિટ એક્સ ટેન્સ ટુ કેટલા. તો અસમતા છે દરેક જગ્યાએ ત્રણ ત્રણ અને ત્રણ, તો ત્રણ આવે. અને વિધેય તમારું ત્રણથી નાના માટે માઇનસ ટુ એક્સ છે, તો તમારો આન્સર આવે માઇનસ ટુ ગુણ્યા એક્સની કિંમત ત્રણ એટલે માઇનસ છ. આ તમારો આન્સર પહેલા માટે મળે માઇનસ છ. બીજું જમણી બાજુનું લક્ષ, તો એમનો આન્સર તમને મળે લિમિટ એક્સ ટેન્સ ટુ ત્રણ અને જમણી બાજુ એટલે ત્રણથી મોટા માટે પ્લસ. જમણી બાજુ માટે અહીંયા રહ્યું ત્રણથી મોટા માટે તમને મળે છ એક્સ પ્લસ બે. તો અહીંયા તમારો આન્સર છ ગુણ્યા ત્રણ પ્લસ બે થાય. છ ગુણ્યા ત્રણ થાય અઢાર, અઢાર પ્લસ બે એટલે કે તમને મળે વીસ. લ્યો અસમાન આવી ગયો એટલે શું કહી શકાય, સીધું અસતત છે એવું કહી શકાય. ત્રીજું ગણી નાખીએ વિધેયનું મૂલ્ય. વિધેયનું કોના આગળનું મૂલ્ય, તો પ્રશ્ન વાંચો એક્સ બરાબર ત્રણ આગળનું મૂલ્ય થાય. તો વિધેયનું એક્સ બરાબર ત્રણ આગળનું મૂલ્ય, તો મિત્ર એમાં તમને મળે એફ અને એક્સ બરાબર ત્રણ મૂકો. એક્સ બરાબર ત્રણ મૂકતા, એક્સ બરાબર ત્રણ મૂકતા અહીંયા યોગ દેવાનંદ છ કાઉસમાં એક્સ એટલે કે ત્રણ પ્લસ બે એટલે છ તેરીને અઢાર પ્લસ બે એટલે કે આમનો આન્સર એ વીસ મળે. જુઓ તો ત્રણેય આન્સર સરખા છે કે અલગ અલગ છે, તો ત્રણેય આન્સર અલગ અલગ છે. પહેલામાં માઇનસ છ છે, બીજા બેમાં પ્લસ વીસ છે. તો કહી શકાય કે અહીં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન નથી. અહીં ડાબી બાજુનું લક્ષ બરાબર નથી કોના જેટલું, તો કે જમણી બાજુનું લક્ષ. તો આમના માટે શું લખી શકાય, તો આમના માટે એવું લખી શકાય કે જ્યાં તમે દાખલો ગણ્યો છે અસમતા આગળ, અસમતા છે ત્રણ વાળી, તો ત્રણ આગળ તમારું વિધેય સતત નથી અસતત છે. તેથી વિધેય એફ એક્સ એ એક્સ બરાબર ત્રણ માટે અસતત છે. લ્યો આ તમારા ક્વેશ્ચનનો આન્સર થાય ત્રણ આગળ અસતત અને માઇનસ ત્રણ આગળ સતત થયું. આ તમારો ક્વેશ્ચન નંબર સાતમો પણ પરિપૂર્ણ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આઠમાને સોલ્વ કરીએ મિત્રો. ક્વેશ્ચન નંબર આઠમો કંઈક આવી રીતે છે તમારા સ્વાધ્યાયનો. ક્વેશ્ચન નંબર આઠમો અહીંયા રહ્યો જોઈ શકો છો આ જ. માનાંક એક્સ બાય એક્સ અને ઝીરો. તો હવે આગળ વધીએ તો તેથી તમારી પાસે આવે એફ એક્સ બરાબર, અહીંયા તમારી પાસે અંશમાં છે માનાંક એક્સના છેદમાં એક્સ અને અહીંયા છે ઝીરો. અહીંયા છે એક્સ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ ઝીરો, અહીંયા છે એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. આપણી વાત શું છે, તો કે આપણી વાત એ છે કે અસમતા આગળ ચેક કરવાનું, બાકી બધી તો એ સતત જ હોય. અસમતા જુઓ, અસમતા એટલે કે ત્યાં આપ્યું છે કંઈક, ઝીરો આગળ તમારે નક્કી કરવાનું છે. ઓકે મિત્રો, તો હવે તમારા પ્રશ્નને ફક્ત ઝીરો માટે ગણવાનો છે, બાકી બધી તો સતત જ છે. ડન. એફ એક્સ બરાબર તમારા ત્રણ ભાગ પડે એક્સ ઝીરોથી નાનું, એક્સ ઝીરો જેટલું અને એક્સ ઝીરોથી મોટું. હવે એક્સ ઝીરોથી નાનું, એક્સ ઝીરોથી મોટું, એક્સ ઝીરો જેટલું. પહેલાં તો એક્સ બરાબર ઝીરો આગળ તો એ લોકો ઓલરેડી કહે છે કે આનો ઉપયોગ કરો. જોઈ લ્યો એક્સ બરાબર ઝીરો માટે એ લોકો કહે ઝીરો વાપરો. ઝીરોથી નાની એટલે શું, ભૂલી ન જતા હો, ઝીરોથી નાની એટલે માઇનસ ઝીરો પોઈન્ટ એક. ઝીરોથી નાની એટલે માઇનસ ઝીરો પોઈન્ટ એક. પ્રશ્ન મારો સાંભળજો કે માઇનસ ઝીરો પોઈન્ટ એકને ઝીરો કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. તો ઝીરો ન કહેવાય એના માટે આન્સર આ માનાંક એક્સના છેદમાં એક્સ. એક્સ ઝીરોથી મોટો, એક્સ ઝીરોથી મોટો એટલે શું થાય,
પ્લસ 0.1 પાછો એનો જ પ્રશ્ન પ્લસ 0.1 ને 0 કહેવાય ન કહેવાય ન કહેવાય તો x 0 ન કહેવાય તો આ આન્સર માનાંક x ના છેદમાં x એટલે આવી રીતે પ્રશ્નો પૂછીને પોતાને આન્સર આપવાના છે તો હવે મિત્ર અહીંયા આપજો હજી આપણે સાદું રૂપ મળ્યું જ નથી x બરાબર 0 માટે fx બરાબર શું મળે તો x લેસ ધેન 0 હોય તોય માનાંકનો જવાબ અલગ હોય 0 અને 0 થી મોટું હોય તોય માનાંકનો જવાબ અલગ હોય હવે 0 માટે તો એ લોકો ઓલરેડી 0 જ કહે છે પ્રશ્ન જુઓ તો શું છે અહીંયા x 0 થી નાનો છે x 0 થી નાનો હોય તો માનાંક x ને પ્લસ x લખાય કે માઇનસ x લખાય માઇનસ x લખાય તો ઉપરનામાં માઇનસ x ના છેદમાં x થાય માનાંકનો આન્સર માઇનસ x લખાય ઓકે 0 થી મોટો હોય તો પ્લસ x લખાય તો નીચેનો આન્સર પ્લસ x ના છેદમાં x થાય હજી સાદુરૂપ આપવું પડશે આનું તો હજી સાદુરૂપ આપી દો બાકી પ્રશ્નને છોડો તો નહીં જ x બરાબર 0 માટે fx બરાબર તમને મળે પ્લસ આ માઇનસ x બાય x તો ઉડી જાય આન્સર આવે માઇનસ 1 ક્યારે જ્યારે x 0 થી નાનો હોય ત્યારે જ્યારે x બરાબર 0 હોય ત્યારે આન્સર મળે 0 અને જ્યારે x 0 થી મોટો હોય ત્યારે આન્સર મળે 1 આવી રીતે મળશે ચાલો અહીંયા સુધી પરિપૂર્ણ હોય તો હવે તમે ગણી શકો કારણ કે હવે દરેકના સાદુરૂપ તમને મળી ગયા છે શું ગણી શકો ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય તો આગળ વધારીએ ડાબી બાજુનું લક્ષ કોના માટે ગણવાનું તો મિત્ર અસમતાને ચેક કરી લેવાની લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માટે ગણવાનું છે અસમતા 0 છે અને એના માટે ડાબી બાજુ માટે માઇનસ 1 છે તો આનો આન્સર તમને માઇનસ 1 પોતે જ આવે જમણી બાજુનું લક્ષ તો એમના માટે તમારી પાસે આવે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ અને એફ એક્સ તમારું છે 0 થી પ્લસ 0 થી મોટા માટે તમે જોઈ શકો છો 1 તો 1 હવે એમાં તમે ગમે ત્યાં કિંમત મૂકો એમનો આન્સર તો 1 જ થશે વીરા ડન આ જ પ્રશ્ન વિધેયના મૂલ્ય માટે ગણો તો એક્સ બરાબર 0 માટે એફ એક્સનું મૂલ્ય તો એ તમને મળશે એફ 0 વચ્ચેની કિંમત જોઈ લો એક્સ બરાબર 0 માટે શું કહે છે તો એક્સ બરાબર 0 માટે તમને આન્સર મળે છે 0 તો લખી નાખું 0 જુઓ તો ત્રણેય સમાન છે કે અસમાન તો અહીંયાથી પ્રશ્નને જોઈને જ ખબર પડી જાય કે અહીં શું છે ભૈલા તો કે પ્રશ્નમાં એવું છે કે ડાબી બાજુનું લક્ષ અચ્છા બરાબર નથી જમણી બાજુનું લક્ષ અને બરાબર નથી વિધેયનું મૂલ્ય ત્રણમાંથી એકાય સરખા નથી સાહેબ એક માઇનસ 1 છે એક પ્લસ 1 છે એક 0 છે ત્રણેય સરખા આવે તો જ સતત કહેવાય બાકી તો તે બે સરખા ન આવે તોય અસતત તો અહીંયા તો ત્રણેય સરખા નથી ત્યાંથી કહી શકાય કે એક્સ બરાબર 0 અહીંયા રહ્યું માટે જે તમારું જે કંઈ પણ વિધેય એફ એક્સ છે એ કેવું થશે તો કે અસતત છે તો આ તમારા સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8મો પણ પરિપૂર્ણ સેમ ટુ સેમ તમને કંઈક 9મામાં દેખાશે અહીંયા સેમ ટુ સેમ છે કોપી પેસ્ટ પણ કંઈક અલગ વસ્તુ છે એટલે એને ખાસ ધ્યાનમાં લેજો આવી રીતે છે જો તમે જોઈ શકો છો કે અહીંયા અસમતામાં ફરીથી 0 છે તો ક્વેશ્ચન નંબર નવમાં અસમતામાં તમને એ લોકો 0 આપે છે દેખાય છે તો તમારે ફરીથી કોના માટે દાખલાને ગણવો પડે સ્પેશિયલ 0 માટે બાકી બધી તો એ સતત જ હોય અસમતા આગળ એવી પોસિબિલિટી છે કે એ અસતત હોઈ શકે ડન ઓકે તો એક્સ બરાબર 0 માટે તમારા જે ત્રણ ટુકડા છે એ મને લખાવો તો ત્રણ ટુકડા તો ફિક્સ જ છે 0 થી નાનું 0 અને 0 થી મોટું આ ભલે એ પૂછે ના પૂછે આપણે ત્રણેય લખવાના જ જીવનમાં લખી નાખ્યું બરાબર 0 માટે તો એ વાત કરી જ દેતા હશે કંઈક અરે ભાઈ છે આઈ આર યુ એક્સ બરાબર 0 માઇનસ 1 મૂકી દીધું 0 થી નાનું એટલે શું થાય માઇનસ 0.1 થાય માઇનસ 0.1 માટે માઇનસ 0.1 માટે જો અહીંયા 0 થી નાનું 0 થી નાનું 0 થી નાનું એટલે એક્સના છેદમાં માનાંકમાં એક્સ થાય 0 થી મોટું એટલે પ્લસ 0.1 થાય પ્લસ 0.1 તો 0 થી મોટું એટલે એનો આન્સર એ માઇનસ 1 આવે હવે આનું સાદુરૂપ આપો એના સાદુરૂપ પહેલાં એક્સ જ્યારે 0 થી નાનો હોય ત્યારે માઇનસ એક્સ લખાય માનાંક એક્સને તો લખી નાખું કે એફ એક્સ બરાબર એક્સના છેદમાં માઇનસ એક્સ પછી માઇનસ 1 અને માઇનસ 1 અહીંયા અહીંયા અને અહીંયા અહીંયા છે એક્સ લેસ ધેન 0
અહીંયા છે એક્સ બરાબર ઝીરો, અહીંયા છે એક્સ મોર ધેન ઝીરો. આગળ વધારીએ, ચાલો ડન છે. તો હવે તમને મળે એફ એક્સ બરાબર એક્સ બાય માઇનસ એક્સ, ઉડી જાય માઇનસ વન વધે, માઇનસ વન વધે, માઇનસ વન વધે. ખબર જોઈને જ પડી જાય કે સતત વિધેય બનવા જઈ રહ્યું છે, કારણ કે દરેકના આન્સર ગણ્યા પહેલા હરખા આવી ગયા. ક્લિયર? તો લખીએ હવે ડાબી બાજુનું લક્ષ. કોના આગળ ગણવાનું છે? તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ અસમતા આગળ ગણવાનું છે. અસમતા તમારી ઝીરો છે, તો ઝીરો, અને વિધેય માઇનસ વન છે, તો આનો આન્સર તમને માઇનસ વન મળશે. પછી જબાનું લક્ષ, તો એમના માટે પણ લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પ્લસ ગણવાનું છે. ઝીરો પ્લસ એટલે ઝીરોથી મોટું, ઝીરોથી મોટું એટલે માઇનસ વન, તો એમનો આન્સર એ તમને માઇનસ વન જ મળશે. અને વિધેયનું મૂલ્ય એટલે કે એફ ઝીરો, વિધેયનું ઝીરો આગળનું મૂલ્ય પણ જોઈ શકો છો, એ પણ માઇનસ વન છે. ત્રણેય વસ્તુ સરખી છે, તેથી કહી શકાય કે આ પ્રશ્ન માટે ડાબી બાજુનું લક્ષ બરાબર જબડી બાજુનું લક્ષ, એલએચએસનું લક્ષ બરાબર આરએચએસનું લક્ષ, અને બરાબર વિધેયનું મૂલ્ય એટલે કે એફ ઝીરો છે. તેથી આપેલ વિધેય એક્સ બરાબર ઝીરો આગળ સતત છે, એટલે બાકી બધી તો સતત જ છે, એટલે કે આરથી આરમાં સતત છે. ડન. આવી રીતે ક્વેશ્ચન નંબર નવમાંને બી પરિપૂર્ણ કર્યો. આગળ વધીએ, ક્વેશ્ચન નંબર દસમો લઈએ. ઓકે, સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર દસમો આવી રીતે છે. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર દસમો, એક્સ પ્લસ વન અને બીજું જુઓ તો શું છે, એક્સ સ્ક્વેર પ્લસ વન છે. આપણે ક્યાં ચેક કરવાનું? અસમતા આગળ ચેક કરવાનું, બાકી બધી ગુણ વસ્તુ છે. અસમતા છે એક્સ બરાબર વન માટે. તો આ રહ્યો પ્રશ્ન, આપણો પ્રશ્નની શરૂઆત અસમતાને જોઈને થવી જોઈએ એક્સ બરાબર એક માટે. ઓકે, એફ એક્સ બરાબર એક્સ બરાબર એકના આપણે ત્રણ ભાગલા જે ફિક્સ છે એ પાડી નાખીએ, એકથી નાનું, એક અને એકથી મોટું. એકે નાખીએ આપણે તો આ કરશું જ. એક્સ એકથી નાનો એટલે વળી કેટલો? એકથી નાનો એટલે 0.99 જેટલો. એક એટલે તો એક જ થાય. એકથી મોટો એટલે કેટલો? બે નહીં, 1.1 જેટલો. ત્રણેય માટે અસમતામાંથી શું આવે? કયો કયો અને કયો, ચાલો કોમેન્ટ કરો. તો 1212 માંથી શું આવે? પહેલામાં ઝડપથી મિત્ર, આન્સરમાં તમને મળશે એકથી નાનું એટલે અહીંયા રહ્યું કે અહીંયા રહ્યું? અહીંયા રહ્યું. 0.99 માટે એક્સ સ્ક્વેર પ્લસ વન, એક્સ બરાબર એક માટે તો તમને એક્સ પ્લસ વન જ મળશે. અને એકથી મોટું એટલે, એકથી મોટું એટલે 1.1 માટે, એકથી મોટા માટે તમને એક્સ પ્લસ વન ફરીથી પ્રગટ થશે. અને તમે બધા પરફેક્ટ જ છો અને રાઈટ જ છો. તો આગળ વધીએ, ચાલો આના માટે તમારે ગણવાનું છે ડાબી બાજુનું લક્ષ. કોના માટે ગણી રહ્યા છો એ જોજો ખાસ. લિમિટ એક્સ ટેન્સ ટુ શું લખવાનું? તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ અસમતા લખવાની, વન વન ડાબી બાજુ માટે માઇનસ, અને વિધેય છે એક્સ સ્ક્વેર પ્લસ વન. તો અહીંયા તમે એક મૂકો એટલે તમને મળે એકનો વર્ગ પ્લસ વન. એકનો વર્ગ 21 થાય ને, તો એક જ થાય, તો 1+1 એટલે તમારો આન્સર તમને મળે 2. જમણી બાજુનું લક્ષ ગણીએ, તો અંશ લિમિટ એક્સ ટેન્સ ટુ 1+, અને વિધેયનું મૂલ્ય તમે જોઈ શકો છો એકથી મોટા માટે એક્સ પ્લસ વન છે. એમાં પણ પાછું 1 મૂકો એટલે 1+1, એ તો ડાયરેક્ટ તમને 2 દર્શાવે છે. નેક્સ્ટ વાત કરી દઈએ વિધેયના મૂલ્યની. એક્સ બરાબર એક આગળ વિધેયનું મૂલ્ય, ચાલો લખી નાખીએ એક્સ બરાબર એક આગળ વિધેયનું મૂલ્ય. કોના આગળ? એક્સ બરાબર એક આગળ એફ વન, એક્સ બરાબર એક આગળ અહીંયા રહ્યું એક્સ પ્લસ વન, એટલે કે 1+1, એક્સની બદલે 1+1 એટલે પણ 2 મળે. તો આ તો બધા આન્સર મેચ થઈ ગયા. મેચ થઈ જાય તો શું કહી શકાય? એલએચએસનું લક્ષ બરાબર આરએચએસનું લક્ષ
बराबर विधेयनु मूल्य, विधेय एटले के एफ वन छे, अने एनो आंसर केटलो मळे छे, बे छे। तेथी कही शकाय के विधेय एक्स बराबर एक आगळ सतत छे। આવી રીતે આ પ્રશ્નને પણ પરિપૂર્ણ કર્યો મિત્રો, બાકી પ્રશ્નમાં કાંઈ દમ તો છે જ નહીં, જોઈ લ્યો દસમા માટે। ક્વેશ્ચન નંબર 11મો લઈએ, નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 11મો લઈએ, 11મો 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 આવી રીતે છે। કોના માટે ગણવાનું એ પહેલા નક્કી કરી લેજો, તમારા પ્રશ્નને જોઈને જ નક્કી થાય કે એક્સ બરાબર બે માટે ગણવાનું છે, એક્સ બરાબર બે માટે ગણવાનો છે આ પ્રશ્નને, કારણ કે બાકી બધી તો સતત જ હશે પણ બે આગળ અસતત હોઈ શકે, હોઈ શકે, હોઈ શકે અને હોઈ શકે। તો તમારા ત્રણ ભાગ પડે, કયા ત્રણ ભાગ પડે કે એક્સ બે થી નાનો, બે જેટલો અને બે થી મોટો। ચાલો અહીંયા સુધી પરફેક્ટ હોય તો આગળ વધીએ, બે થી નાના માટે શું, બે જેટલા માટે શું અને બે થી મોટા માટે શું। બે થી નાનો એટલે કેટલો થાય, બે થી નાનો એટલે તમને મળશે 1.99, બે એટલે તો બે જ થાય, બે થી મોટો 2.1 થાય ને। હવે 1.99 બે થી નાનામાં આવે કે બે થી મોટામાં આવે ભાઈ, ઉપરનામાં જ આવે, સાદીને સિમ્પલ વાત છે, એટલે x³ - 3 આવે, બરાબર બે માટે તો કહીએ જ છે એ લોકો x³ - 3 જ છે। બે થી મોટું એટલે, બે થી મોટું એટલે 2.1 થાય, 2.1માં શું આવે તો 2.1 એટલે બે થી મોટામાં આ આન્સર આવે x² + 1, આવી રીતે છે। હવે તમારે પ્રશ્નને ચેક કરવાનો આન્સર મેચ થાય છે કે નથી થતો। તો હવે LHSનું લક્ષ, ડાબી બાજુનું લક્ષ, કોના આગળનું લક્ષ, તો બે આગળનું લક્ષ, કામ બે આગળ કારણ કે અસમતામાં બે છે। ડાબી બાજુ એટલે બે થી નાના, બે થી નાનું એટલે x³ - 3, બે મૂકો એટલે 2³ - 3, 2³ થાય 8, 8 - 3, 8 - 3 એટલે 5 મળે। ડન, આગળ વધીએ। RHS નું લક્ષ, RHS કોના આગળનું લક્ષ, પણ બે આગળનું, એ કેમ ખબર પડે, અસમતાને જોઈને ખબર પડે, બે થી મોટા માટે, બે થી મોટા માટે x² + 1 મૂકો તો x ની કિંમત 2 એટલે 2² + 1, 2² થાય 4, 4 + 1 એટલે પાછું 5 જ આવ્યું, હજી તો મેચ થાય જ છે। ત્રીજું વિધેયનું મૂલ્ય, કોના આગળ, તો કે x = 2 આગળ મૂલ્ય, x = 2 આગળ f² લખો, તો x = 2 માટે f² એટલે 2³ - 3, 2³ 8 - 3 એટલે પાછું તમને 5 જ મળે છે, ત્રણેય સરખા જ છે, જોઈ લ્યો ત્રણેય મેચ થાય છે, મેચ થાય છે, મેચ થાય છે, તો વિધેય કેવું થાય, સતત થાય, તેથી કહી શકાય કે આપેલું વિધેય માટે લિમિટ x → 2 - fx બરાબર લિમિટ x → 2 + fx એટલે કે જમણી બાજુનું લક્ષ બરાબર વિધેયનું મૂલ્ય, અને એ બધાને મળે છે 5 છે, તેથી x = 2 માટે fx સતત છે, x = 2 માટે fx કેવું છે, સતત છે એવું કહી શકાય। આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12મો લઈએ, નેક્સ્ટ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 12મો લઈએ, આવી રીતે છે। ઓકે, એમાં શું દીધું છે જુઓ, તો અસમતા તમને ફરીથી x = 1 માટે ગણવાનું કહે છે, અસમતાને જોઈને જ નક્કી કરવું કે ક્યાં ગણવાનું છે x = 1 માટે। તો લખીએ x = 1 માટે આ ભાઈને સ્પેશિયલ હાજર કરવાના છે, ચાલો x = 1 માટે ગણીએ। તો તમારા વિધેયના ટુકડાઓ કેવા પડશે, તો કે ત્રણ ટુકડા પડે, કયા ત્રણ ટુકડા પડે, તો કે x 1 થી નાનું હોય તો શું, x = 1 હોય તો શું, x 1 થી મોટું હોય તો શું, 1 થી નાનું કેટલું, 1 કેટલું ને 1 થી મોટો કેટલું, 1 થી નાનું એટલે 0.99, 0.99 કેમાં આવે, 0.99 આમાં આવે સાહેબ, 1 થી નાનામાં આવે, આ તો આને લખો 1 થી નાના માટે x·10⁻¹ સાહેબ, x = 1 માટે તો આમાંથી એકાદું હોય જ, હોય જ, હોય જ આ રહ્યું x·10⁻¹ 1 થી મોટો એટલે કેટલો, 1.1, 1.1 માટે શું આવે, 1 થી મોટાની કિંમત આવે એટલે x² આવે, આવી રીતે આન્સર મળે છે। તો હવે આ પ્રશ્નને ગણીએ, તમારી પાસે દરેક વસ્તુ છે, તો ડાબી બાજુનું લક્ષ કોના માટે, તો કે લિમિટ x →
वन माटे अने विधेय एक थी नानू वन माइनस एटले एक थी नानू एक थी नानू एटले आ एक्स नी दस घात माइनस वन तो तमने आंसर मळशे वन रेस टू टेन माइनस वन एटले के एक माथी एक एटले के जीरो। जमणी बाजू नू लक्ष्य गणीए एनो मीनिंग शू थाय वीरा तो एनो मीनिंग थाय लिमिट एक्स टेन्स टू वन प्लस थाय एक थी मोटू एक थी मोटा माटे एक थी मोटा माटे जमणी बाजू एक्स स्क्वेर छे एक्स स्क्वेर एटले के वन नो स्क्वेर वन नो स्क्वेर तो तमारो आंसर वन आवे भईला तो आ तो असमान थई ग्यो अहींथी ज असमान होय तो तमे कही सको सतत छे के असतत पण त्रीजो गणी लईए पहेला ए छे विधેયનું एक्स बराबर एक આગળનું મૂલ્ય એક્સ બરાબર એક આગળનું વિધેયનું મૂલ્ય એને કહેવાય એફ વન એફ વનને અહીંયા મૂટ કરો એટલે આ થાય વિધેયનું મૂલ્ય એક્સ બરાબર એક આગળ એકની દસ ઘાત માઇનસ એક એકની દસ ઘાત એક માઇનસ એક બરાબર એક ને નહીં તો એનો આન્સર તમને મળે ઝીરો। ક્લિયર તો અહીં ડાબી બાજુનું લક્ષ બરાબર નથી આર એચ એસ જમણી બાજુનું લક્ષ બે સમાન નથી તેથી આપેલ વિધેય એફ એક્સ એ એક્સ બરાબર એક માટે અસતત છે સતત નથી કેવું છે અસતત છે કારણ કે ત્રણેય સરખા મળતા નથી તો આ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર બારમો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તેરમો સોલ્વ કરીએ તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર તેરમો લઈએ એ કંઈક આવી રીતે છે મિત્ર ક્વેશ્ચન નંબર તેરમો આ વિધેય સતત છે જો ભાઈ એકથી નાના માટે સતત છે એકથી મોટા માટે પણ સતત છે કારણ કે અસમતામાં એકથી નાના અને એકથી મોટાનો ઉલ્લેખ છે એ બંને રેખાઓ છે એટલે સતત છે તમારે ક્યાં ચેક કરવાનું થાય તમારે ફક્ત એક્સ બરાબર એક આગળ ચેક કરવાનું થાય જો ત્યાં સતત તો બધે સતત ત્યાં અસતત તો બાકી બધે સતત પણ એક આગળ અસતત કહેવાય આવું પ્રશ્નનો આન્સર તમારે આપવાનો છે તો કરીએ સ્ટાર્ટ આ પ્રશ્નને આપણે ક્યાં ગણવાનો છે તો આ પ્રશ્નને આપણે ગણવાનો છે એક્સ બરાબર એક માટે લખીએ એક્સ બરાબર એક માટે એફ એક્સ ના ત્રણ સરસ મજાના ટુકડા એકથી નાનું એક જેટલું અને એકથી મોટું બાકી બધી તો સતત જ છે એવું તમે મને કહી દીધું તો આગળ વધારી એકથી નાના માટે શું આવે એકથી નાના માટે એટલે કે ઝીરો પોઈન્ટ એક નાના નાના સાહેબ ઝીરો નહીં જવાનું તો ઝીરો પોઈન્ટ નવ ઝીરો પોઈન્ટ નવ છે એ એકથી નાનામાં આવે ઝીરો પોઈન્ટ નવ એકથી નાનામાં આવે એટલે એનું ફંક્શન થાય એક્સ પ્લસ પાંચ એક્સ બરાબર એક માટે એક્સ પ્લસ પાંચ એકથી મોટું એટલે એક પોઈન્ટ એક થાય એક પોઈન્ટ એક માટે કયું ફંક્શન આવે એક પોઈન્ટ એક માટે એક્સ માઇનસ પાંચ આવે આવી રીતે છે તેથી હવે તમારે ત્રણ વસ્તુ ગણવાની છે કે ડાબી બાજુનું લક્ષ એલ એચ એસનું લક્ષ એટલે કે લિમિટ એક્સ ટેન્સ ટુ વન પણ ડાબી બાજુ છે એટલે માઇનસ એવું કરી નાખવું અને ડાબી બાજુ માટે એકથી નાના માટે એક્સ પ્લસ પાંચ વિધેય છે એક્સની કિંમત એક મૂકો એટલે વન પ્લસ ફાઇવ થાય વન પ્લસ ફાઇવ એટલે તમારો આન્સર તમને મળે છ આ તમારો પ્રથમ આન્સર થયો વીરા નેક્સ્ટ આગળ વધીએ આર એચ એસનું લક્ષ ગણીએ તો એ તમને મળે લિમિટ એક્સ ટેન્સ ટુ વન પ્લસ અને એફ એક્સ વન પ્લસ એફ એક્સ માટે શું તો કે વન પ્લસ માટે એકથી મોટું એકથી મોટા માટે એક માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચમાં એક મૂકો તો વન માઇનસ ફાઇવ વન માઇનસ ફાઇવનો આન્સર તમને મળે માઇનસ ફોર ચાલો આ પણ ક્લિયર આગળ વધારીએ હવે ત્રીજું ડાબી બાજુનું મેળવી લીધું જમણી બાજુનું મેળવી લીધું હવે મેળવવાનું શું થાય વિધેયનું મૂલ્ય તો કોના આગળ તો કે વિધેયનું અસમતા આગળ વિધેયનું અસમતા જુઓ તો એક્સ બરાબર એક આગળનું મૂલ્ય ચાલો લખી નાખીએ એમને કહેવાય એફ વન એક આગળનું મૂલ્ય એફ વન એફ વનમાં એ વન મૂકો તો એ થાય વન પ્લસ ફાઇવ વન પ્લસ ફાઇવ એટલે સિક્સ ત્રણેય સમાન હોવા જોઈએ મેચ થઈ જવા જોઈએ મેચ થાય છે કે નથી થતા નથી થતા તો કહી શકાય કે અહીં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મેચ થતું નથી તેથી આપેલ વિધેય એફ એક્સ એ બિંદુ એક્સ બરાબર એક આગળ ફક્ત એક્સ બરાબર એક આગળ અસતત છે
બાકી બધી એ સતત છે. અને સતતનો પોઈન્ટ લખવો હોય તો આવું લખાય, એક્સ બિલોંગ્સ ટુ આર માઇનસ વન, આગળ સતત છે. સમજાણું આ ભાઈ શું લખ્યું મેં? તમે એવું કીધું બધી એ સતત છે પણ એક આગળ સતત છે, એકને કાઢી નાખો, અમે આરમાંથી એકને કાઢી નાખ્યો, બાકી બધી સતત છે એવું લખી નાખ્યું છે. તો આ થઈ ગયો તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 15મો ભી પરિપૂર્ણ. આગળ વધારીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16મો. તમારા સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 16મો લઈએ મિત્રો. એ કંઈક આવી રીતે છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 16મો. જોઈ શકો છો તમારે કોની કોની આગળ અક્ષમતા ગણવાની છે, ખાસ મને કોમેન્ટ કરીને જણાવો જી કે તમારે કોની કોની આગળ અક્ષમતા કયા છે અને ક્યાં વિધેયનું લક્ષ ગણવાનું છે. ચાલો ઝડપથી ચાલો 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 કોના આગળ ગણવાનું છે. મિત્રો આમનું મૂલ્ય તમારે માઇનસ એક અને પ્લસ એક આગળ ગણવું પડે, કારણ કે માઇનસ એક અક્ષમતામાં છે અને પ્લસ એક પણ અક્ષમતામાં છે. તો આ દાખલાના બે ભાગલા પડશે. પહેલો દાખલો તમારો કોના માટે આવે? તો પહેલો દાખલો સ્પેશિયલ ફોર માઇનસ વન માટે આવે. આ પૂરું થઈ ગયા બાદ બીજો દાખલો ગણવાનો થાય, ઈ કોના માટે આવે? તો ઈ એક્સ બરાબર પ્લસ વન માટે આવે. આવી રીતે એમના બે ભાગ પડશે. ઓકે, એક્સ બરાબર માઇનસ વન ના ત્રણ ભાગલા લખી નાખો તો એફ એક્સ બરાબર, ત્રણ પ્રકારની અક્ષમતા, એક્સ લેસ ધેન માઇનસ વન, એક્સ બરાબર માઇનસ વન અને એક્સ મોર ધેન માઇનસ વન. માઇનસ વન સાહેબ, ડન. હવે હવે એક્સ બરાબર એકની ત્રણ અક્ષમતા તો એમાંય લખી નાખું? નહીં, કેમ નહીં ભાઈ? ચાલો કાંઈ વાંધો નહીં. એક્સ લેસ ધેન વન, એક્સ બરાબર વન અને એક્સ મોર ધેન વન. પહેલાં તો આગળનો ભાગ પૂરો કરીએ પછી આ દાખલાને ગણશું. ચાલો આમના માટે આવી જાઓ. અહીંયા માઇનસ એકથી નાનો પહેલો, માઇનસ એકથી નાનું એટલે કેટલું લેવાનું સાહેબ? માઇનસ એક પોઈન્ટ એક. માઇનસ એક પોઈન્ટ એક માઇનસ એકથી નાનામાં આવે કે માઇનસ એકથી એકની વચ્ચે આવે? માઇનસ એક પોઈન્ટ એક માઇનસ એકથી નાનામાં આવે, માઇનસ એકથી એકની વચ્ચેમાં ન આવે. તો તમારો આન્સર થાય માઇનસ બે. લખી નહીં એક્સ બરાબર માઇનસ એક માટે તો એ લોકો અક્ષમતામાં કહેશે જ કે અહીંયા બરાબરની નિશાની લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ બરાબર માઇનસ એક છે અહીંયા, કારણ કે ઇક્વલ્સ ટુ નિશાની અહીંયા છે. બરાબર માઇનસ એક માટે આન્સર માઇનસ બે. આ શું દર્શાવે છે? એક્સની કિંમત માઇનસ એકથી મોટી. માઇનસ એકથી મોટી એટલે વળી કેટલી લેવાની? ઝીરો નહીં તો માઇનસ ઝીરો પોઈન્ટ નવ. એ જ માઇનસ એકથી જરાક મોટો થયો, માઇનસ ઝીરો પોઈન્ટ નવ. માઇનસ ઝીરો પોઈન્ટ નવ ક્યાં આવે? માઇનસ એકથી નાનામાં આવે, માઇનસ એકથી એકની વચ્ચે આવે કે એકથી મોટામાં આવે? સાહેબ માઇનસ એકથી એકની વચ્ચે માઇનસ ઝીરો પોઈન્ટ નવ આવે. તો એ તમારો આન્સર થાય માઇનસ ઝીરો પોઈન્ટ નવ માટે ટુ એક્સ. આવી રીતે મળે. આમના માટે તમારે ત્રણ વસ્તુ ગણવાની થાય બાળકો. કઈ ત્રણ વસ્તુ? તો કે ત્રીજી વસ્તુ, પહેલાં તો ડાબી બાજુનું લક્ષ એમને લખાય લિમિટ એક્સટેન્ડ્સ ટુ. જુઓ તો વિધેય કોના આગળ વ્યાખ્યાયિત થાય છે? માઇનસ વન આગળ વ્યાખ્યાયિત થાય છે. તો માઇનસ વનની ડાબી બાજુ, માઇનસ વનની ડાબી બાજુ, માઇનસ વનની ડાબી બાજુ માઇનસ ટુ આન્સર મળે. તો વિધેય આન્સર આવે માઇનસ ટુ. એટલે આનો આન્સર માઇનસ વનને આમાં મૂકો, માઇનસ વનને આમાં મૂકો એટલે આન્સર તમારો માઇનસ ટુ જ રહે. આ તમારા પ્રશ્નની ડાબી બાજુનું લક્ષ થયું. નેક્સ્ટ તમારે ગણવાનું છે જમણી બાજુનું લક્ષ. એ ક્યાં ગણવાનું? તો કે એ ગણવાનું લિમિટ એક્સટેન્ડ્સ ટુ માઇનસ વનથી મોટું એટલે પ્લસ. માઇનસ વનથી મોટું અહીંયા નથી, અહીંયા છે, ટુ એક્સ આન્સર આવે. તો એનો આન્સર તમને ટુ એક્સ આવે. એમાંય તમારે એક્સની કિંમત માઇનસ એક મૂકો,
तो टू काउंस में माइनस वन, बे गुणिया माइनस एक माइनस एकवीस थाय ना साहब, बे एकाने बे थाय प्लस माइनस माइनस थाय एटले आंसर पाछो माइनस बे ज आवे। आ तमारा प्रश्ननी जमणी बाजूनुं लक्ष थाय माइनस बे। ત્રીજું તમારે ગણવાનું થાય વિધેયનું મૂલ્ય। ડાબી બાજુનું લક્ષ પૂરું, જમણી બાજુનું લક્ષ પૂરું, નેક્સ્ટ ગણીએ વિધેયનું મૂલ્ય। વિધેયનું કોના આગળનું મૂલ્ય, કઈ કિંમત આગળ, તો અહીંયા જોઈ લ્યો એક્સ બરાબર માઇનસ એક આગળનું મૂલ્ય, તો એ તો ભાઈલા સીધી કિંમત મૂકવાની છે, એમાં માઇનસ એક પધરાવીને બોલો, તો એફ એક્સની બદલે હું માઇનસ વન મૂકું, તો અહીંયા તો આન્સર એને આપી જ દીધો છે ઓલરેડી, કેટલું છે માઇનસ બે છે। એ લોકો જ કહે છે કે માઇનસ બે છે, જુઓ ત્રણેય મેચ થઈ જાય છે, આ ભાઈ અને આ ભાઈને મેચિંગ છે, જુઓ તો યસ દરેકના આન્સર તમને મળે છે માઇનસ બે, માઇનસ બે અને માઇનસ બે આવી રીતે મળે છે। તો કહી શકાય કે અહીં ડાબી બાજુનું લક્ષ છે એટલું જ જમણી બાજુનું લક્ષ છે ને એટલું જ વિધેયનું મૂલ્ય છે। વિધેય કેટલું છે ભાઈ, તો કે માઇનસ એક, અને દરેકનો આન્સર મેચ થાય છે ને કેટલો મળે છે માઇનસ બે છે। તો શું કહી શકાય, કોના આગળ સતત છે, આના આગળ માઇનસ બે આગળ નહીં, માઇનસ એક આગળ સતત છે એવું કહેવાય। તો ફાઇનલ સેન્ટેન્સ તમારો આવે કે એક્સ બરાબર માઇનસ એક આગળ આપેલ વિધેય સ ત ત છે। માઇનસ એક આગળ વાત થયો, હજી તો અક્ષમતા જુઓ, પ્રશ્ન તો અધૂરો છે, માઇનસ એક આગળ તમે સતત છે એવું કહી દીધું, હજી કોણ બાકી છે ભાઈલા, એક, એક માટે અહીંયા બાજુમાં જવું પડશે, અહીંયા રહ્યો પ્રશ્ન। અચ્છા આ ભાઈને કંઈક લોચા છે, ચાલો થઈ ગયો સોલ્વ, ડન, એક આગળ વાત થાય છે। હવે એકથી નાનું, એકથી મોટું ને એક જેટલું, અચ્છા એકથી નાનું માટે શું આવે, એકથી નાનું એટલે વળી કેટલું થાય, તો કે એકથી નાનું માઇનસ એક બરાબર નહીં, જીરો નહીં, તો જીરો પોઈન્ટ નવ કહેવાય। જીરો પોઈન્ટ નવ કેમ આવે, એકથી નાના માઇનસ એકથી નાનામાં આવે, માઇનસ એકથી એકની વચ્ચે આવે જીરો પોઈન્ટ નવ, કે એકથી મોટામાં આવે, જીરો પોઈન્ટ નવ છે એ માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે મળે, તો માઇનસ એકથી પ્લસ એકની વચ્ચે વાળો આન્સર છે ટુ એક્સ, અહીંયા તમારે ટુ એક્સ લખવાનું થાય। એક્સ બરાબર એક જુઓ તો આમાં કંઈક દેખાશે, એક્સ બરાબર એક, આ તો માઇનસ એકની વાત છે સાહેબ, ભૂલી જાઓ, અહીંયા અહીંયા રહ્યું બરાબર એક, એક્સ બરાબર એક માટે પાછું એ લોકો ટુ એક્સ જ કહે છે, તો એ પણ આમ શાંતિથી ચશ્મા પહેરીને જોઈ લેવું। ઓકે ત્રીજું છે, એક્સ એકથી મોટો હોય ત્યારે, એકથી મોટા માટે શું, એકથી મોટો એટલે વળી કેટલો, એક પોઈન્ટ એક જેટલો સાહેબ, એક પોઈન્ટ એક વળી કેમ આવે, માઇનસ એકથી નાનું તો નથી એક પોઈન્ટ એક, માઇનસ એકથી એકની વચ્ચે એક પોઈન્ટ એક તો ન આવે, તો એકથી મોટામાં આવે એટલે એનો આન્સર તમને મળે પ્લસ બે, આવી રીતે મળે। હવે આ મિત્ર માટે તમારે ત્રણ વસ્તુ ગણવી પડે, કઈ ત્રણ વસ્તુ, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેયનું મૂલ્ય। ચાલો તો એન્ડ તરફ એમને લઈ જઈએ, એલએચએસ નું લક્ષ કેટલું મળે છે જરાક કોમેન્ટ કરજો જી, લિમિટ એક્સટેન્ડ્સ ટુ શું લખવું, અહીંયા વન લખવાનું થાય એટલે વન માઇનસ ડાબી બાજુ એટલે એકથી નાનું, એકથી નાનામાં ટુ એક્સ છે તો ટુ એક્સ આવે, તો બે ગુણ્યા એક્સની કિંમત એક મૂકો એટલે બે એક, અને મારા ખ્યાલથી તો બે જ થાય, લખી નાખા। ઓકે હવે ગણીએ જમણી બાજુનું લક્ષ, એ તમને મળે લિમિટ એક્સટેન્ડ્સ ટુ વન પ્લસ અને એફએક્સ, એફએક્સ એટલે શું છે જોઈ લ્યો ને, સીધું લખી નાખીએ, એકથી મોટા માટે, એકથી મોટા માટે આન્સર તમને ટુ આપે છે, તો સીધો લખી નાખો ટુ, તેથી તમારો આન્સર બે જ રહીએ, આ તો કંઈ બદલવાનું નથી જીવનમાં। ઓકે ત્રીજું ગણી નાખીએ, વિધેયનું મૂલ્ય કોના આગળ, તો કે વિધેયનું કોના આગળનું મૂલ્ય, તો કે એક્સ બરાબર એક આગળનું મૂલ્ય, એને કહેવાય એફ કાઉન્સમાં વન, એફ કાઉન્સમાં વન એટલે અહીંયા તમે વન મૂકો તો બે ગુણ્યા એક થાય, બે ગુણ્યા એક એટલે બે ગુણ્યા એક એટલે બે ગુણ્યા એક એટલે બે જ થાય ને, હા બે, તો દરેકના આન્સર બે બે અને બે મેચ થાય છે, તો હજી કહી શકાય કે આપેલું વિધેય, આપેલું વિધેય કેવું છે, સતત કે અસતત, તો કે આપેલું વિધેય સતત છે, તો કોના આગળ, તો કે એક્સ બરાબર એક આગળ એલએચએસનું લક્ષ મળે છે બે, આરએચએસનું લક્ષ મળે છે બે, ઉપર જોઈ લેવું, અને વિધેયનું મૂલ્ય પણ મળે છે બે, એટલે કે એફ એક આગળ મળે છે બે, આવું છે દરેકનો આન્સર બે બે અને બે છે, તેથી આપેલ વિધેય એક્સ બરાબર એક આગળ પણ સતત છે,
કેમ પણ કીધું સાહેબ, સાહેબ બે જગ્યાએ સતત આવ્યું, તમે સરખું જોયું, માઇનસ એક આગળ સતત છે, પ્લસ એક આગળ સતત છે, એટલે આ વિધેય ગમે તેના માટે સતત થશે. તો અહીંયા સુધી આપણે મેક્સિમમ સ્વાધ્યાયના ક્વેશ્ચન નંબર 16 સુધી પૂર્ણ કરી નાખેલા છે. નેક્સ્ટ મળશું ત્યારે કંઈક સ્વાધ્યાયને આગળ વધારશું, પણ ખાસ એક જ સ્ટેપ ઉપર બધું સ્વાધ્યાય પરિપૂર્ણ કરવાનું છે. શું? લેસ ધેન ઇક્વલ્સ ટુ મોર ધેન, નાનું જેટલું મોટું, એથી નાનું એ જેટલું એથી મોટું, એની કિંમત ગમે તે પ્રશ્નો પ્રમાણે અલગ 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 હોઈ શકે છે, ક્યાંક માઇનસ એક, ક્યાંક પ્લસ એક, ક્યાંક ઝીરો. તો ખાસ એને ધ્યાનમાં લેજો, એનાથી નાની કિંમત કઈ લેવાની તો ખાસ ધ્યાનમાં લેજો. એકથી નાની એટલે બે નહીં તો ઝીરો, ઝીરોય નહીં તો કઈ 0.9, એકથી મોટી એટલે બે નહીં, ઝીરોય નહીં પણ કેટલી 1.1. આ વસ્તુ જો મગજમાં સ્પાર્ક થઈને ફિટ થઈ ગઈ તો લક્ષ્ય સાતત્ય આપણા માટે ઇઝી બની રહેશે. તો ખાસ વધુમાં વધુ પ્રયત્નો એવા કરજો કે પ્રશ્નો મારા વગર પણ તમે ગણી શકો, તો તમે પછી રાજા જ છો. તો આજના દિવસ માટે એટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ. જય ભારત.